હું છું હાર્દિક સર. આજે આપણે એક નવા ટોપિક સાથે આગળ વધીએ. ટોપિકનું નામ છે મિત્રો રંજક કણ. મિત્રો, આ જે રંજક કણ છે એ બધા જ જે વનસ્પતિ કોષ છે એની અંદર તમને જોવા તો મળે જ છે, પણ એના સિવાય જો આપણે વાત કરીએ આ કેટલાક પ્રજીવોમાં પણ તમને જોવા મળશે. હવે પ્રશ્ન થશે કે ભાઈ બધા જ વનસ્પતિ કોષોમાં આની શું જરૂર હોય છે? તો બધા જ વનસ્પતિ કોષોમાં ચોક્કસ પ્રકારના રંગ પ્રદાન કરશે એ કોણ કરશે? રંજક કણ, અથવા તો ચોક્કસ પ્રકારના પદાર્થોનો સંગ્રહ પણ કોણ કરી આપે છે? રંજક કણ. એટલે જ આપણે લખ્યું છે બધા જ વનસ્પતિ કોષોમાં એ હાજર હશે, કાં તો એ રંગ આપશે, કાં તો આપણે કહીએ તો ચોક્કસ પ્રકારના પદાર્થોનો શું કરી આપે છે? સંગ્રહ કરી આપે છે. એના સિવાય પણ વાત કરી કે અમુક પ્રજીવોમાં શું જોવા મળે છે? તમને રંજક કણ જોવા મળે છે. અને એ પ્રજીવમાં આપણે કહીએ શું કહી શકીએ છીએ એને? આપણે યુગ્લિનોઇડ્સ. કયા પ્રજીવોમાં જોવા મળશે? તમને યુગ્લિનોઇડ્સમાં જોવા મળશે. બીજી એક બાબત, અહીંયા આવેલા જે રંજક કણો છે એ તમારે યાદ રાખવાનું છે કેવા છે? કદ અને આકારમાં મોટા છે. હવે કદ અને આકારમાં એ મોટા છે એને કારણે એને એકદમ સરળતાથી શાની અંદર જોઈ શકાય છે? સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ શકાય છે. તો આ થોડી સામાન્ય બાબતો છે કે ભાઈ રંજક કણ બધા જ વનસ્પતિ કોષોમાં હાજર છે, અમુક પ્રજીવોમાં પણ જોવા મળે છે. સપોઝ શું કહી શકીએ છે? યુગ્લિનોઇડ્સ કદ અને આકારમાં મોટા છે એટલે એને આસાનીથી સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. બરાબર. હવે આપણે વાત કરવાના છીએ કે ભાઈ આ રંજક કણોના પ્રકારો કેટલા છે અને કયા કયા છે. પણ હા, રંજક દ્રવ્યના પ્રકારો એટલે કે સોરી રંજક કણના પ્રકારો શાને આધારે નક્કી કરવાના છે? તો રંજક દ્રવ્યની હાજરીને આધારે. મિત્રો, હવે જોઈ લઈએ છીએ રંજક કણોના પ્રકારો. રંજક કણોના પ્રકારો કોને આધારે સમજવાના છે? તો એની અંદર રહેલા રંજક દ્રવ્યને આધારે. બરાબર. તો એ લખી દઉં છું હું, રંજક દ્રવ્યને આધારે રંજક કણના પ્રકારો. બરાબર છે. અહીં આવેલા જો રંજક કણને આપણે રંજક દ્રવ્યને આધારે એના ચોક્કસ પ્રકારોમાં વહેંચીએ તો કેટલા પ્રકારો છે મિત્રો? ત્રણ પ્રકારો છે. એક પહેલો પ્રકાર છે એને આપણે કહેવાનું છે રંગ કણ. બીજા નંબરનો પ્રકાર છે એને કહેવાય હરિત કણ. અને ત્રીજો છે અને છેલ્લો છે એને કહેવાય રંગહીન. શું છે? રંગ કણ, હરિત કણ અને રંગહીન કણ. બરાબર. અહીંયા આવેલો જે રંગ કણ છે એને અંગ્રેજીમાં કહેવાય ક્રોમોપ્લાસ્ટ. બરાબર. અહીંયા છે એને કહી શકો છો ક્લોરોપ્લાસ્ટ. અને અહીંયા છે એને કહી શકો છો લ્યુકોપ્લાસ્ટ. બરાબર. તો પહેલા આપણે સમજીએ છીએ રંગ કણ એટલે શું, પછી સમજશું હરિત કણ એટલે શું, અને લાસ્ટ આપણે સમજશું રંગહીન કણ એટલે શું. એક સિમ્પલી તમને બાબત અહીંયા કહી દઉં છું કે જે હરિત કણ છે એની અંદર જો મુખ્ય રંજક દ્રવ્ય કહેવું હોય તો શું આવેલું છે? હરિત દ્રવ્ય. બરાબર. મિત્રો, એને આપણે નીલ રસ પણ કહી શકીએ છીએ. બરાબર. અને અંગ્રેજીમાં એને કહી શકાય છે ક્લોરોફિલ પણ કહી શકીએ છીએ. બરાબર. આ હરિત દ્રવ્ય સિવાય બીજા એક પ્રકારના રંજક દ્રવ્ય પણ જોવા મળશે જેને આપણે કહી શકીએ છીએ કેરોટીનોઇડ્સ કહી શકાય છે. શું કહેવાય છે? કેરોટીનોઇડ્સ. ક્લિયર. હરિત દ્રવ્ય તો છે, સાથે સાથે શું કહેવાના? કેરોટીનોઇડ્સ. આ એક સિમ્પલી બાબત છે કે હરિત કણની. હવે આને આધારે આજુબાજુના પ્રકારો સમજીએ. અહીંયા પહેલો આપ્યો છે રંગહીન કણ. લખ્યું છે રંગહીન એટલે કે રંગવિહીન કણ, મતલબ કોઈ પણ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવતું નથી. તો સિમ્પલી એ લખી દેવાનું છે કે રંજક દ્રવ્ય વિહીન, કોઈ પણ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવશે નહીં. તો સિમ્પલી અહીંયા બે પ્રકારના ધરાયા, અહીંયા એકે નહીં. તો અહીંયા શું કહેવાનું છે? તો સિમ્પલી
હરિદ્રવ્ય સિવાયના, મતલબ શું? તો કે કેરોટીનોઇડ્સ ધરાવે છે. કોણ? રંગ કણ. તો એ લખી શકો છો રંગ કણ એટલે શું? તો કે હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો ધરાવતા રંજક કણ ને શું કહી શકાય છે? રંગ કણ. ક્લિયર છે મિત્રો? તો રંગ કણ એટલે શું? તો કે હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો ધરાવતા રંજક કણ ને શું કહેવાય? રંગ કણ કહે છે. પ્રશ્ન એ છે કે હરિત દ્રવ્ય સિવાય કયા? તો તમારી સામે છે એને શું કહી શકીએ છે? કેરોટીનોઇડ્સ કહી શકીએ છે. શું કહેવાય મિત્રો? કેરોટીનોઇડ્સ. તો પ્રશ્ન થાય આ કેરોટીનોઇડ્સમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એની અંદર પહેલું જે રંજક દ્રવ્ય છે એનું નામ છે કેરોટીન, જે કયા રંગ માટે જવાબદાર છે? નારંગી. એના પછી બીજા નંબરનું છે ઝેન્થોફિલ, જે કયા રંગ માટે જવાબદાર છે? પીળા રંગ માટે. અને એના પછી છેલ્લું છે એન્થ્રોસાયનિન, એ કયા રંગ માટે જવાબદાર છે? જાંબલી માટે પણ જવાબદાર છે, બ્લૂ એટલે કે વાદળી માટે પણ જવાબદાર છે, અને છેલ્લે કહીએ તો લાલ માટે પણ જવાબદાર છે. ક્લિયર મિત્રો? કે કેરોટીન હોય તો નારંગી રંગ, ઝેન્થોફિલ હોય તો પીળો રંગ, એન્થ્રોસાયનિન હોય તો જાંબલી, બ્લૂ અને લાલ રંગ. અહીં આવેલા જે આ બધા રંગો દેખાય છે એ શું કરશે? તો કે વનસ્પતિના અલગ અલગ ભાગોને રંગ પ્રદાન કરે છે. દાખલા તરીકે કહેવું હોય કે વનસ્પતિના જે પુષ્પ છે એને પણ આ બધા રંગ પ્રદાન કરશે, વનસ્પતિનું જે ફળ છે એને પણ રંગ પ્રદાન કરશે, અને છેલ્લે કહીએ તો કે વનસ્પતિના બીજને પણ કોણ રંગ પ્રદાન કરે છે? અહીંયા આવેલા કેરોટીનોઇડ્સ. અહીંયા આવેલા જે કેરોટીનોઇડ છે એ દ્રાવ્યતાની બાબતમાં આપણે કહીએ તો કેવા કહી શકીએ છે? ચરબી દ્રાવ્ય. તમને પણ ખબર છે બે પ્રકારના પદાર્થો કહી શકીએ છે, જલ દ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય. એમાં આ કયા કહી શકીએ છીએ આપણે? ચરબી દ્રાવ્ય. ક્લિયર છે? તો રંગકણ, ક્રોમોપ્લાસ્ટ, હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્ય ધરાવતા કણને અથવા તો રંજક કણને શું કહેવાય? રંગકણ કહે છે. શું ધરાવે છે? કેરોટીનોઇડ્સ. કયા કયા પ્રકારના કેરોટીન? તો નારંગી રંગ માટેના, ઝેન્થોફિલ તો પીળા રંગ માટેના, એન્થ્રોસાયનિન તો જાંબલી, બ્લૂ અને લાલ રંગ માટેના. એના પછી કીધું કે આ બધા રંગો વનસ્પતિના અલગ અલગ ભાગોને રંગ આપશે. એના ઉદાહરણમાં લીધું પુષ્પને રંગ આપશે, ફળને રંગ આપશે અને બીજને રંગ આપશે. આ બાજુ કહીએ છીએ કે ભાઈ આ જેટલા પણ કેરોટીનોઇડ્સ દેખાય છે એ દ્રાવ્યતાના મામલામાં કેવા છે? તો સિમ્પલી કેવા કીધા છે આપણે? ચરબી દ્રાવ્ય. એના પછી મિત્રો વાત કરવાની છે હરિતકણ. હરિતકણની મેં કહી તો દીધું છે કયું રંજક દ્રવ્ય ધરાવતા હોય એવું? તો કે હરિત દ્રવ્ય ધરાવતા હોય એવા રંજક કણને શું કહી શકીએ છે? હરિત કણ કહી શકીએ છે. બરાબર. અહીંયા જે હરિત કણ તમને જોવા મળશે એ બે પ્રકારના જોવા મળશે. એટલે એક છે એને કહેવાય ક્લોરોફિલ એ, અને બીજું છે એને કહી શકીએ છે ક્લોરોફિલ બી. બરાબર. એટલે કે ક્લોરોફિલ એ પણ જોવા મળે, ક્લોરોફિલ બી પણ જોવા મળે, અને એના સિવાય બીજા બધા કેરોટીનોઇડ્સ પણ તમને જોવા મળશે. ક્લિયર છે? તો અહીંયા આવેલા જે ક્લોરોફિલ છે એ તમને ક્યાં જોવા મળશે? તો યાદ રાખો વનસ્પતિના પર્ણમાં તો જોવા મળે જ છે, એના સિવાય વનસ્પતિના હવાઈ ભાગોમાં પણ તમને જોવા મળશે. હવાઈ ભાગો અને ભૂમિગત ભાગો એવા બે આવે. જે ભાગ જમીનની અંદર રહે એને ભૂમિગત ભાગ કહેવાય, અને વનસ્પતિનો જે ભાગ હવામાં એટલે કે ભૂમિની બહાર રહેશે એને હવાઈ ભાગ કહેવાય. તો અમુક વાર જ્યારે વનસ્પતિ નવી નવી ઉગતી હોય એ વખતે એના પર્ણ પણ લીલા હોય અને પ્રકાંડ પણ લીલું હોય, એટલે લખ્યું છે પર્ણ અને હવાઈ ભાગો કેવા રંગના હશે? લીલા રંગના. લીલા રંગના હશે એટલે શું ધરાવતા હશે? હરિત દ્રવ્ય ધરાવતા હશે. બરાબર. અને અહીંયા આવેલા હરિત દ્રવ્યના કારણે શું ફાયદો થશે? તો યાદ રાખો વનસ્પતિ કઈ પ્રક્રિયા કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણ. ક્લિયર છે? તો આ થઈ ગયું છે હરિત કણ. અને છેલ્લી વાત કરવાના છીએ આપણે રંગહીન કણ. પહેલા જ કીધું કોઈ પણ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવતું નથી. તો આ શું છે? તો યાદ રાખો મિત્રો આ જે રંગહીન કણ છે એ ચોક્કસ પ્રકારના ખોરાક સંગ્રહી કણો છે. શું કહી શકીએ છીએ? અને ચોક્કસ પ્રકારના ખોરાક સંગ્રહી કણો કહી શકીએ છીએ. મતલબ અલગ અલગ પ્રકારના ખોરાકનો પોષક દ્રવ્યનો સંગ્રહ કરે છે, જેના માટે આપણે સમજી લઈએ છીએ એના ત્રણ પ્રકારો. પહેલું છે
એને આપણે નામ આપી શકીએ છીએ સ્ટાર્ચ કણો, બીજું છે એને આપણે નામ આપી દઈએ છીએ તેલ કણો, અને છેલ્લા નંબરમાં છે એને કહેવાય સમિતાયા કણો. અમુક કણો છે સ્ટાર્ચ કણો, તેલ કણો અને સમિતાયા કણો, બરાબર. અહીંયા આવેલા જો સ્ટાર્ચ કણની વાત કરીએ એનું બીજું નામ લખી દઈએ છે કાંજી કણ પણ કહેવાય એને, સ્ટાર્ચ એટલે કાંજી. બીજું એ નામ છે એનું મંડ કણ, બરાબર. ઇન શોર્ટ એવા કણો જે સ્ટાર્ચ અથવા તો કોનો સંગ્રહ કરતા હોય, કાર્બોદિત, સ્ટાર્ચ અથવા કાર્બોદિત નો સંગ્રહ કરતા હોય એવા કણોને શું કહેવાય, સ્ટાર્ચ કણો. યાદ કરો એવો કયો ખોરાક છે જેની અંદર તમને વધારે પ્રમાણમાં સ્ટાર્ચ મળશે, બટાટા, બરાબર. તો બટાટાની અંદર વધુ પ્રમાણમાં તમને શું જોવા મળશે, સ્ટાર્ચ કણો, ક્લિયર. તેલ કણો એટલે શું, તો યાદ રાખો ચરબી અથવા તો લિપિડ, એટલે કે તેલ, ચરબી અથવા લિપિડ અથવા તેલનો સંગ્રહ કરતા હોય એ બધા કણોને શું કહેવાય, તેલ કણો કહેવાય છે. એકદમ ઇઝી છે, એનું ઉદાહરણ તેલ તમને સામાન્ય મળે છે, તો સરસ. એરંડા, મગફળી, તલ છે, સોયાબીન છે, આ બધામાંથી શું મળશે, તેલ મળે છે ને બીજુંમાંથી, બરાબર. એટલે એ બધા શું ધરાવતા હશે, તેલ કણો. અહીંયા એક નવો શબ્દ તમારી નજરે આવ્યો છે સમિતાયા, બરાબર. સમિતાયા એટલે શું, તો સમિતાયા એટલે કહી શકીએ છીએ પ્રોટીન, એટલે પ્રોટીનનો સંગ્રહ કરતા કણોને શું કહેવાય છે, સમિતાયા કણો. પ્રોટીન તમને સૌથી વધારે શામાંથી મળે છે, તો યાદ રાખવાનું છે કઠોળમાંથી મળે છે. મિત્રો હવે નેક્સ્ટ આપણે હરિતકણની વિગતે વાત કરવાના છીએ, ખરેખર હરિતકણ શું છે, એના અંદર કયા કયા ભાગ આવેલા છે એના વિશે વાત કરવાના છે. તો મિત્રો અહીંયા તમારી સામે હરિતકણની મેં આકૃતિ આપેલી છે, બરાબર. જો હરિતકણની આપણે સામાન્ય ચર્ચા કરીએ તો પહેલાં તેના આકાર અને કદની વાત કરી દેવાની છે, બરાબર. જો એના આકાર લઈએ તો અલગ અલગ આકારો તમને જોવા મળે છે, બરાબર. અને આકારોમાં પણ નામ આપી દેવું હોય તો અમુક વાર લેન્સ આકારના જોવા મળશે, અમુક વાર અંડાકાર જોવા મળશે, ઘોડાકાર પણ જોવા મળશે, અને અમુક વાર કેવા જોવા મળશે તમને, પટ્ટી આકારના જોવા મળે છે. એના આકાર કહેવાય લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર અને કેવા કહી શકીએ છે, પટ્ટી આકારના, બરાબર. એના કદનાય વાત કરીએ તો એની જે લંબાઈ છે એ કેટલી હશે, તો કે 5 થી 10 માઇક્રોમીટર હોય છે. ત્યારબાદ એની જો પહોળાઈ કેવી હોય તો કેટલી હોય છે, 2 થી 4 માઇક્રોમીટર, બરાબર. તો એક સામાન્ય બાબત થઈ ગઈ એના આકાર વિશે, તો લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર અને પટ્ટી આકાર. કદ કહીએ તો લંબાઈ છે 5 થી 10 માઇક્રોમીટર અને પહોળાઈ છે 2 થી 4 માઇક્રોમીટર, ક્લિયર છે. હવે વાત કરવાનું છે કે ભાઈ અહીં આવેલું હરિતકણ છે એ ખરેખર વનસ્પતિમાં ક્યાં છે, એટલે કે એના સ્થાનની વાત કરવાની છે, બરાબર. જો મિત્રો જ્યારે હરિતકણના સ્થાનની વાત કરવા માગતા હો તો યાદ રાખો પહેલાં તો આપણને ખબર છે એ પ્રમાણે કોની અંદર જોવા મળશે, વનસ્પતિમાં, ક્લિયર છે. વનસ્પતિમાં તો જોવા મળશે, પણ વનસ્પતિની અંદર કયા ભાગોમાં યાદ રાખવાનું છે, હાલ જ બોલે એ પ્રમાણે લીલા ભાગોમાં, બરાબર. લીલા ભાગોમાં આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ છીએ મેઇન ભાગ કયો, પર્ણ, બરાબર. આ પર્ણની અંદર ક્યાં જોવા મળશે, તો જે પર્ણ હોય એની અંદર શું આવેલું હશે, તો યાદ રાખવાનું છે મધ્ય પર્ણ પેશી. કઈ પેશી આવેલી હોય, મધ્ય પર્ણ પેશી, બરાબર. જેને આપણે અન્ય નામ પણ આપી શકીએ છીએ હરિત કર્ણોતક, હરિત કર્ણોતક પેશી કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ, હરિત કર્ણોતક પેશી. તો બસ આ જે મધ્ય પર્ણ પેશી હોય એના કોષમાં શું જોવા મળે છે, આપણને હરિતકણ જોવા મળે છે, બરાબર. આ જે પરિવર્તી વિસ્તારમાં ગોઠવાયેલા છે એ બધા જ શું કહેવાના છે, હરિતકણ. પ્રશ્ન એ થતો હશે કે અહીં આવેલા હરિતકણો મધ્યવર્તી એટલે કે મધ્યપર્ણ પેશીમાં પરિવર્તી કેમ ગોઠવાયેલા છે, કંઈક તો કારણ હશે ને પરિવર્તી ગોઠવાવા પાછળનું. તો યાદ રાખો
અહીં આવેલા હરિતકણનું મુખ્ય કાર્ય ખબર છે તમને, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયા વાયુની જરૂર પડે છે? CO2. અને કયો વાયુ મુક્ત કરે છે? O2. તો બસ આ O2 અને CO2નું ઇઝીલી સરળતાથી પ્રસરણ થાય એટલા માટે એકાય વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે, પરિઘવર્તી વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. યાદ રહેશે સ્થાન વનસ્પતિમાં, લીલા ભાગોમાં, પર્ણમાં, મધ્યપર્ણ પેશીમાં, મધ્યપર્ણ પેશીના કોષમાં. કોષમાં કયા વિસ્તારમાં? પરિઘવર્તી વિસ્તારમાં. કોણ ગોઠવાયેલા છે? હરિત કણ. બરાબર, જો એ હરિત કણની તમારી સંખ્યા લેવી હોય તો યાદ રાખો, જે ક્લેમિડો મોનાસ નામની લીલ છે એના એક કોષની અંદર જો હરિત કણ કહેવું હોય તો માત્ર કેટલું જોવા મળશે? એક. પણ એના સિવાય અન્ય, જો લીલી વનસ્પતિની વાત કરીએ તો એના એક કોષ, એક કોષ એટલે એનો કયો કોષ કહેવાય? મધ્યપર્ણ પેશીનો કોષ. તો એની અંદર આપણને કેટલા હરિતકણ જોવા મળશે? તો યાદ રાખો, 20-40ની સંખ્યામાં હરિતકણ જોવા મળે છે. હવે હરિતકણમાં આપણે આગળ વધીએ એના પહેલાં એના વિસ્તારો ક્લિયર કરવાના છે. તમે વિસ્તારોની જો હું વાત કરું તો કણાભ સૂત્ર ભણેલા છો, અને કણાભ સૂત્રમાં આપણે જોયું તો કણાભ સૂત્ર બેવડા પડવાની રચનાથી. હા મિત્રો, એવી જ રીતે અહીં આવેલું હરિતકણ પણ કેવી રચના છે? બેવડા પડવાળી રચના છે. બરાબર, એક તમે જોઈ શકો છો એને બાહ્ય પટલ કહેવાય, અને બીજો વિસ્તાર છે એને આપણે કયો વિસ્તાર કહી શકીએ છીએ? અંતઃપટલનો વિસ્તાર કહી શકીએ છીએ. બરાબર, એના સિવાય અંદરના વિસ્તારમાં તમને આપેલું છે ગ્રેનમ આપેલું છે, આધારક એટલે કે સ્ટ્રોમાનો વિસ્તાર પણ આપેલો છે, RNA છે, રિબોઝોમ પણ આપેલો છે. બરાબર, તો ચલો અહીંયા પટલને આધારે અંદરના વિસ્તારનો અભ્યાસ કરવાનો છે આપણે. તો મિત્રો, અહીંયા આપણે વાત કરી છે પટલની. બરાબર, પટલ બે કીધા તમે, એક કયો પટલ બોલ્યા છો? બાહ્ય પટલ, અને બીજો કહેવાનો છે અંતઃ પટલ. ક્લિયર છે? બાહ્ય પટલ જુઓ આકૃતિમાં કણાભ સૂત્રની જેવો, કેવો કહી શકો છો? સળંગ કહી શકો છો. જ્યારે અંતઃપટલ છે એ કેવી રચના કહી શકીએ છીએ આપણે? ઘડીમય રચના છે. બરાબર, તો ચલો આ એક બે પટલોની મેં વાત કરી દીધી, બાહ્ય પટલ અને અંતઃપટલ. બરાબર, અહીં આવેલો જે અંતઃપટલ છે એ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે, મતલબ ચોક્કસ પ્રકારના ઘટકોની હેરફેર થવા દેશે. બરાબર, અહીંયા જે બાહ્ય પટલ આવ્યો છે એ ચોક્કસ પ્રકારના પોરિન્સ ધરાવે છે. બરાબર, પોરિન્સ શું છે એ આપણે વનસ્પતિમાં વહન નામના ચેપ્ટરમાં વિગતે જાણશું. બરાબર, તો મિત્રો હરિતકણના પટલ બે, બાહ્ય પટલ અને અંતઃપટલ. બાહ્ય પટલ સળંગ છે, જ્યારે અંતઃપટલ કેવો કીધેલો છે? ઘડીમય કીધેલો છે. બરાબર, હવે આપણે વાત કરવાના છીએ અહીં આવેલા હરિતકણના વિસ્તારોની. બરાબર, તો હરિતકણના જો વિસ્તારો પાડીએ બરાબર તો બે કહેવાનું છે. અહીંયા અંદરની તરફના વિસ્તારોની વાત કરીએ છીએ, એટલે કે હરિતકણ છે એનું અંતઃપટલ છે, એ અંતઃપટલના અંદરના વિસ્તારો કેટલા ભાગમાં વહેંચી શકાય? તો બે. એક ભાગ છે એને આપણે કહી શકીએ છીએ પટલમય તંત્ર, અને બીજો ભાગ છે એને કહેવાય પટલ વિહીન તંત્ર. એકને કહેવાય પટલમય તંત્ર અને બીજાને કહી શકો છો મિત્રો પટલ વિહીન તંત્ર. હવે અહીં આવેલો જે પટલમય તંત્ર છે એની અંદર કોનો સમાવેશ થાય છે? ગ્રેનાનો સમાવેશ થાય છે. અને પટલ વિહીનની અંદર કોનો સમાવેશ થાય છે? સ્ટ્રોમાનો. સ્ટ્રોમાનું અન્ય નામ કહી શકો છો આધારક. આ જે દેખાય છે રેડ કલરના ડોટ એને આપણે આધારક કહી શકીએ છીએ. ક્લિયર છે? તો પટલમય તંત્ર સમજી લઈએ, પછી જઈએ છીએ પટલ વિહીન તંત્રમાં. પટલમય તંત્ર સમજીએ તો એની અંદર પહેલી એક મેં નાનકડી તમને આકૃતિ આપેલી છે. બરાબર, એ આખી આકૃતિનું નામ શું કીધું છે ત્યાં? ગ્રેનમ. અહીંયા જોજો, આ જે ઉપરનો એક સિક્કાની થપ્પી સમજી લો, અને સિક્કાની થપ્પીમાં હું આ એક ભાગ સાઈડ કરું છું, આ એક ભાગને શું કહેવાય? થાઇલેકોઇડ. બરાબર, ચપટી પટલમય કોથળી. શું? ગ્રેનાના, એટલે કે આ ગ્રેનમ. બરાબર, યાદ રાખજો, તમને સાહેબ ગ્રેના બોલો છો અને ગ્રેનમ પણ બોલો છો. એક ભાગને કહેવાય થાઇલેકોઇડ, આખાને કહેવાય શું? ગ્રેનમ. ક્લિયર, આવા ઘણા બધા ગ્રેનમ. આ થઈ ગયો બીજો ગ્રેનમ. તો બસ આ ગ્રેનમને બહુવચનમાં શું બોલવાનું છે તમારે? ગ્રેના. એક સિક્કા જેવી
व्यवस्था, थाइलेकोइड, सिक्कानी थप्पी होय तो ग्रेनम, घणी बधी थप्पीओ होय तो ग्रेना, एटले इन शोर्ट ग्रेनम एक वचन, ग्रेना बहुवचन। क्लियर छे? तो थाइलेकोइड शू छे? तो के अहीं आवेला ग्रेनम नी रचनामो आ एक भाग छे एने आपणे थाइलेकोइड कहेवानी छे। केवी रचना छे? तो याद राखवानुं चपटी पटलमय तकती छे अथवा तो कोथड़ी छे, एने आपणे शू कही शकीए छे? थाइलेकोइड कही शकीए छे। बराबर? आ जे थाइलेकोइड छे एनी अंदर शू आवेलुं छे? नील रस। एटले के આગળ ભણ્યા એ પ્રમાણે શું આવેલું છે? હરિત દ્રવ્ય આવેલું છે। બરાબર? અહીં આવેલું જે થાઇલેકોઇડ છે એની અંદર કઈ પ્રક્રિયા થાય છે? તો યાદ રાખો ફોટો ફોસ્ફોરીકરણ નામની પ્રક્રિયા થાય। કઈ થાય? ફોટોફોસ્ફોરીકરણ, એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થશે એ દરમિયાન કઈ પ્રક્રિયા થાય? ફોટોફોસ્ફોરીકરણ। અને આ ફોટોફોસ્ફોરીકરણની પ્રક્રિયાની અંદર શાનું નિર્માણ થાય છે? એટીપી, એટલે કે શું બને છે? ઊર્જા। તો યાદ રાખો થાઇલેકોઇડની અંદર ફોસ્ફરીકરણની ક્રિયા થવા માટેના અગત્યના શું હાજર હોય છે? દ્રવ્યો હાજર હોય છે, ઉત્સેચકો હાજર હોઈ શકે છે। તો ક્લિયર? વાત કરી મેં થાઇલેકોઇડની, બરાબર, પછી ગ્રેના, અને ત્યારબાદ વાત કરી છે ગ્રેના। યાદ રાખો આખા હરિતકણમાં જો ક્યાંય હરિત દ્રવ્ય હોય તે માત્ર કયા વિસ્તારમાં છે? ગ્રેનમ, બરાબર, અથવા તો ગ્રેનાના વિસ્તારમાં કહી શકો છો। બીજી બાબત તમે એ જોઈ શકો છો આ એક ગ્રેનમ બીજું ગ્રેનમ, બરાબર, બધાને ભેગું શું બોલાય? ગ્રેના બોલાય। આ એક ગ્રેનમ બીજા ગ્રેનમ સાથે કોના વડે જોડાયેલ છે? તો યાદ રાખવાનું અહીંયા આવેલી નલિકા વડે જોડાયેલ છે। બરાબર? બસ એ નલિકાને શું કહી શકો છો તમે? આંતરગ્રેનમ પટલ। બરાબર? બે નજીકના ગ્રેનમને જોડતી નલિકામય રચના, એને આપણે કહી શકીએ છીએ આંતરગ્રેનમ પટલ। મિત્રો, એની અંદર પણ હરિતદ્રવ્ય હાજર હોય છે, એના આધારે આપણે સંખ્યાની વાત કરી શકીએ છીએ। હાલ બોલ્યા કે લીલી વનસ્પતિના એક કોષમાં 20-40 શું જોવા મળશે? તમને હરિત કણ જોવા મળે છે। બરાબર? હવે અહીંયા એક હરિત કણ કહું તો એની અંદર કેટલા ગ્રેના જોવા મળશે? તો 40-60 ગ્રેના જોવા મળશે। બરાબર? હવે એક ગ્રેનમની અંદર કેટલા થાઇલેકોઇડ જોવા મળશે? તો યાદ રાખવાનું છે 200 જેટલા। એટલે આખી લિંક યાદ રાખવી પડશે। એક કોષમાં 20-40 હરિતકણ, એક હરિતકણમાં 40-60 ગ્રેના, એક ગ્રેનમમાં 200 શું જોવા મળશે? તમને થાઇલેકોઇડ જોવા મળે છે। ક્લિયર મિત્રો? અહીંયા જે પટલમય તંત્રમાં જે પણ કંઈ પ્રક્રિયા થવાની છે એ કોની હાજરીમાં થવાની છે? તો યાદ રાખવાનું પ્રકાશની હાજરીમાં થવાની છે। અને પ્રકાશની હાજરીમાં થશે એટલે અહીંયા થતી પ્રક્રિયાઓને શું કહી શકીએ છીએ આપણે? પ્રકાશ પ્રક્રિયા કહી શકાય છે। એને અંગ્રેજીમાં નામ આપી શકીએ છીએ લાઇટ રિએક્શન। ક્લિયર છે? તો આ થઈ ગયું છે પટલમય તંત્ર। એના પછી છે પટલવિહીન તંત્ર। પટલવિહીન તંત્રમાં શું આવેલું છે? તો અહીંયા બેવડી શૃંખલા ધરાવતું ગોળાકાર ડીએનએ, બેવડીય શૃંખલા છે આવી રીતે એક શૃંખલા, એની સાથે બીજી શૃંખલા, અને સાથે સાથે કેવું કીધું છે? ગોળાકાર ડીએનએ, એની સાથે તમને શું જોવા મળશે? આરએનએ પણ જોવા મળે છે, એની સાથે જોવા મળે છે રિબોઝોમ્સ। અહીંયા જે રિબોઝોમ્સ જોવા મળશે એ આદિકોષ કેન્દ્રીમાં જોવા મળતા SES રિબોઝોમ કરતાં નાનો, એટલે કેવું હોય છે? 70S હોય છે। બરાબર? હવે તમને થતું હશે કે અહીં આવેલા સ્ટ્રોમા એટલે કે આધારકમાં કઈ પ્રક્રિયા થતી હશે? તો મિત્રો, આધારકની અંદર કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે। અને આ કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટેના અગત્યના દ્રવ્યો એટલે કે અગત્યના ઉત્સેચકો આપણને ક્યાં જોવા મળશે? સ્ટ્રોમામાં જોવા મળશે। ક્લિયર? અહીંયા જે સ્ટ્રોમામાં પ્રક્રિયા થવાની છે એ માટે કોઈપણ પ્રકારના પ્રકાશની જરૂર પડતી નથી, એટલે અહીંયા જે પ્રક્રિયા થાય છે અંધકારમાં થાય છે, એટલે નામ આપેલું છે અંધકાર પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં આપણે નામ આપી દઈએ તો શું કહેવાય છે? ડાર્ક રિએક્શન। આ બાજુ પટલમય તંત્ર હતું તો લાઇટ રિએક્શન, પટલવિહીનમાં સ્ટ્રોમા હતું તો આપણે શું બોલ્યા છે? ડાર્ક રિએક્શન। બરાબર? તો આ થઈ ગયું છે હરિતકણ, જેનું મુખ્ય કાર્ય તમે વાકેફ છો શું છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવી, અને એના અંતે ખોરાક એટલે કે શું? ગ્લુકોઝનું નિર્માણ થશે, શક્તિનું પણ નિર્માણ થશે।